गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 8 विषय गणित। हवे में जोईए चेप्टर नंबर 2 एक चल सुरेख समीकरण। तेनी अंदर आपणे स्वाध्याय 2.2 एमां एक आपणे आगला लेक्चर में थोड़ो अभ्यास करी गयेला छीए। हवे त्यारबादना लेक्चर में आपणे थोड़ो अभ्यास करीए। आपणे पहोंच्या हता दाखला नंबर क्या पहोंच्या हता दाखला नंबर 7 दाखला नंबर 7 पहोंच्या हता। तो दाखला नंबर 7 नी रकम जोईए अने आगळ वधे। 8ना 3 क्रमिक गुणितनो सरवाळो 8888 छे तो ते गुणित शोधो। हवे 8ना 3 क्रमिक गुणितनो सरवाळो केटलो छे? 888 छे तो हवे आपणे गुणित शोधवानो छे। तो चलो आपणे शोधीए अने जोईए के शुं थाय छे। ते दाखला नंबर 7 बराबर स्वाध्याय कयुं छे? स्वाध्याय 2.2 स्वाध्याय 2.2 ની અંદર દાખલા નંબર 7। હવે 8 ના 3 ક્રમિક સંખ્યાઓ કીધી બરાબર? 3 ક્રમિક સંખ્યા લેવાની છે એટલે આપણે 3 ક્રમિક સંખ્યાઓ જોઈએ। કઈ કઈ છે? તો કે એક એક્સ, પછી બીજી લઈએ x+8 અને ત્રીજી ક્રમિક સંખ્યા છે એ કઈ લઈએ? x+8+8 બરાબર। 3 ક્રમિક સંખ્યા લીધી। હવે 3નો સરવાળો કહે છે કેટલો? સરવાળો કેટલો કહે છે? 888 કેટલો કહે છે? 888। તો હવે જોઈએ આપણે લખીએ x+8+8 બરાબર 888। તો હવે જોઈએ આપણે બધા સ્ટેપ છે એ ખુલ્લા કરી નાખીએ। 1x 2 અને 3 કેટલા એક્સ છે? 3x બરાબર। 3x લીધા પ્લસ હવે જોઈએ 8 એકવાર, 2 વાર અને 3 વાર, 8 2 16 બરાબર। 8 8 2 16 અને 8 3 24 બરાબર, એટલે 24e બરાબર 888। હવે જોઈએ આપણે સ્ટેપ આગળ વધીએ। 3x ના 3x એમનેમ રહેવા દો, 888 છે અહીંયા, પ્લસ 24 છે સામેની સાઈડ જશે એટલે -24 થઈ જશે। હવે -24 થયા તો 3x બરાબર 888માંથી 24 છે એને માઇનસ કરો એટલે વધશે 864 વધશે। 864 વધ્યા, હવે 864ને આપણે 3 વડે ભાગશું। શું કરીએ? 3 વડે ભાગીએ। x બરાબર 864 ભાગ્યા 3 કરીએ। 3 છેદમાં આવ્યા એટલે 3 હારે આપણે છેદ ઉડાડી અને જોઈએ 3 હારે છેદ ઉડાડશું એટલે કેટલા આવશે? 288 હારે એનો ભાગ ચાલશે એટલે આપણે કહીએ એક્સ બરાબર કેટલા આવ્યા? તો કે 288। તો આપણે લખીએ પહેલી સંખ્યા બરાબર, પહેલી સંખ્યા એટલે એક્સ બરાબર 288। હવે એ જ રીતે આપણે જોઈએ બીજી સંખ્યા, બીજી સંખ્યા કઈ છે? તો કે x+8 x+8 છે એટલે એક્સની કિંમત આપણી પાસે કેટલી છે? 288+8 એટલે કેટલા જવાબ આવશે આપણને? 296 જવાબ આવશે। હવે ત્યારબાદ આપણે જોઈએ ત્રીજી સંખ્યા, કઈ જોશું? ત્રીજી સંખ્યા લઈએ। ત્રીજી સંખ્યા કઈ છે? x+8+8 એક્સની કિંમત કેટલી છે? 288+8+8 288+8+8 એટલે કેટલા થશે? તો કે 8 ને 8 કેટલા થશે? તો કે 16 16+288 એટલે કેટલા થાય? 304 કેટલા થશે? 304। તો આમ 3 ક્રમિક ગુણિત સંખ્યા કઈ કઈ આવશે એટલે જોઈએ 288, 296 અને 304 આ 3 ક્રમિક ગુણિત સંખ્યા આવશે। ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 8। દાખલા નંબર 8માં શું કે? ચડતા ક્રમમાં રહેલા 3 ક્રમિક પૂર્ણાંકની સંખ્યા અનુક્રમે 2, 3 અને 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યા કઈ હશે? તો ચાલો આપણે દાખલો કરી અને જોઈએ કે તે સંખ્યા કઈ હશે। દાખલા નંબર 8
दाखला नंबर 8 ની અંદર શું કહે છે, ધારો કે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા, એટલે પૂર્ણાંક સંખ્યા આપણે લખીએ પૂર્ણાંક સંખ્યા દર્શાવીએ એક્સ એક્સ પ્લસ વન અને એક્સ પ્લસ ટુ, બરાબર આપણે આ સંખ્યા દર્શાવી. હવે રકમ આપેલ પ્રમાણે સંખ્યાને 2 વડે, બીજી સંખ્યાને 3 વડે અને ત્રીજી સંખ્યાને 4 વડે ગુણી અને ગુણાકારનો સરવાળો કરવાનો છે. તો આપણે પહેલી સંખ્યા છે એને કેટલા વડે ગુણવાની છે, તો કે 2 વડે, એટલે કે 2 ગુણ્યા એક્સ, બરાબર. હવે બીજી સંખ્યા છે એને કેટલા વડે આપણને ગુણવાનું કહે છે, તો કે 3 વડે, 3 ગુણ્યા એક્સ પ્લસ 1. હવે એ જ રીતે આપણને જે ચોથી સંખ્યા છે, ત્રીજી સંખ્યા છે એને કેટલા વડે, 4 વડે ગુણવાનું કહે છે, એટલે 4 ગુણ્યા એક્સ પ્લસ 2 બરાબર 74. કેટલા કીધા છે, 74. તો હવે જોઈએ આપણે આખું સ્ટેપ. હવે આને લખવા હોય તો હું આમ લખી શકું 2x પ્લસ, બરાબર 2x પ્લસ હું લખી શકું, ટુ એક્સ પ્લસ. હવે જોઈએ આ બેને મારે છૂટા પાડવા હોય તો આને હું લખી શકું 3x પ્લસ 3 એકા કેટલા થાય, 3, એટલે 3 લખા પ્લસ. હવે આને મારે લખવા હોય તો હું લખી શકું 4x અને આને મારે લખવા હોય તો 4 × 2 = 8 બરાબર 74, બરાબર. અહીંયા સુધીનું આપણે સ્ટેપ લખ્યું. હવે જોઈએ એક્સ એક્સ વાળા પદ કેટલા છે, જોઈએ 3 ને 2 = 5, 5 ને 4 કેટલા થાય, તો કે 9. લખવા હોય તો હું લખી શકું 9x. હવે 8 ને 3 કેટલા થશે, તો કે 11, એટલે પ્લસ હું 11 લખી શકું બરાબર 74, બરાબર. હવે આપણે લખ્યા 74. હવે જોઈએ આપણે આગળ સ્ટેપ વધીએ. 9x ના 9x એમનો 74 માઇનસ આપણે કરીએ 11, 74માંથી 11 માઇનસ કરીએ એટલે કેટલી સંખ્યા વધે એ આપણે જોઈએ. 74માંથી 11 માઇનસ કરીએ એટલે વધે 63. 9x બરાબર 63. x બરાબર જોઈએ આપણે 63 ના છેદમાં 9. 63 ના છેદમાં જોઈએ 9, એટલે 9 × 7 ક્યાં થશે, 9 × 7 = 63, એટલે x બરાબર જવાબ કેટલો આવે, 7. x બરાબર 7 જવાબ આવે. એક્સ બરાબર 7 આવ્યો એ કઈ સંખ્યાનો આવ્યો, તો એક્સ બરાબર 7 છે એ આપણે એવું કહી શકીએ પહેલી સંખ્યાનો, કઈ પહેલી સંખ્યાનો જવાબ તો આવી ગયો. ત્યારબાદ આપણે જોઈએ બીજી સંખ્યા. બીજી સંખ્યા કઈ હતી આપણને કીધી હતી, x + 1. x + 1 એટલે 7 + 1 એટલે કેટલા થાય, તો કે 8, એટલે આપણને બીજી સંખ્યા મળી. એ કઈ મળી, 8. હવે તે જ રીતે આપણે જોઈએ ત્રીજી સંખ્યા. ત્રીજી સંખ્યા આપણને કઈ કીધી હતી, x + 2, એટલે એક્સની કિંમત 7 + 2, એટલે 7 ને 2 કેટલા થશે, 9. કેટલા થશે, 9. હવે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9માં શું કહે, રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે, 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય, તો તેમની હાલની ઉંમર શોધો. તો હાલની આપણે ઉંમર શોધવાની છે, તો આપણે દાખલો કરી અને જોઈએ કે કઈ રીતે થાય છે. દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર જોઈએ રાહુલ અને હારુનની ઉંમરનો ગુણોત્તર કેટલો કીધો છે, ગુણોત્તર 5:7, 5:7 ગુણોત્તર કીધો છે. તો રાહુલની હાલની ઉંમર કોની, રાહુલની હાલની ઉંમર મારે કેવી હોય, તો 5x કહી શકું, બરાબર. હવે ત્યારબાદ હારુનની હાલની ઉંમર હું 7x કહી શકું કે 7x છે. હવે 4 વર્ષ પછી રાહુલની ઉંમર, 4 વર્ષ પછી કોની ઉંમર જોઈ છે 4 વર્ષ પછી મારે, તો કે હારુનની ઉંમર એટલે 4 વર્ષ પછી કહે છે, એટલે આપણે લખીએ 5x +
चार। हवे आपणे जोईए समीकरण प्रमाणे, पछी बन्नेना उमरनो सरवाळो केटलो कहे छे? 56 वर्ष थाय छे एवुं आपणने कहे छे। तो हवे आपणे जोईए समीकरण, जोईए काउंस करी 5x + 4 + 7x + 4 बराबर 56। हवे जोईए आपणे समीकरण छे ने छूटू करीए, 5x અને 7x બરાબર, 5 ને 7 કેટલા થશે? 12x। હવે 4 ને 4 8 + 8 = 56। હવે જોઈએ આપણે 12x ના 12x આ બાજુ રહેવા દો, 56 - 8 કેમ કે પ્લસ છે સામેની સાઈડ જશે એટલે થશે માઇનસ, 12x ના 12x 56 માંથી 8 જાય એટલે વધે 48, કેટલા વધે? 48। હવે 48 વધ્યા, હવે આપણે 48 પછી છેદ ઉડાડી, 1x ના 1 એમનો 48 ના છેદમાં 12, 12 ના ઘડિયામાં ક્યાં આવશે 48? તો કે 12 ચોક 48, ક્યાં થશે? 12 ચોક 48 એટલે x બરાબર આવ્યા 4। તો હવે જોઈએ રાહુલની હાલની ઉંમર અને હારુનની હાલની ઉંમર શોધવાની છે, તો ચાલો આપણે આગલું સ્ટેપ કરી અને જોઈએ। પહેલાં કોની જોશું? રાહુલની હાલની ઉંમર, રાહુલની હાલની ઉંમર આપણને કેટલી કીધી હતી? 5x કીધી હતી, 5 ના 5, x ની કિંમત કેટલી છે? 4, એટલે 5 ચોક 20, તો કેટલી હાલની ઉંમર છે? 20। હવે 20 વર્ષ ઉંમર છે એટલે આપણે વર્ષમાં દર્શાવશું, ત્યારબાદ જોઈએ હારુનની હાલની ઉંમર, કેની? હારુનની, હારુનની હાલની ઉંમર કેટલી છે? તો કે 7x કીધું છે, એટલે 7 ના 7 x ની કિંમત કેટલી મળી છે આપણને? તો કે 4, 7 ચોક કેટલા થશે? તો કે 28, 7 ચોક 28 વર્ષ, એટલે આપણે હારુનની હાલની ઉંમર કેટલી હશે? 28, અને રાહુલની હાલની ઉંમર 20 વર્ષ હશે। ત્યારબાદ આપણે જોઈએ દાખલો, દાખલા નંબર 10, વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર છે 7:5 છે, જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા છે એ શોધવાનું કહે છે। તો આપણે દાખલો કરી અને જોઈએ કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે। દાખલા નંબર 10 ની અંદર જોઈએ છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો આપ્યો છે? ગુણોત્તર 7:5 બરાબર, 7:5 ગુણોત્તર આપ્યો છે, એટલે હવે જોઈએ છોકરાઓની સંખ્યા લખવી હોય, મારે છોકરાની સંખ્યા લખવી હોય તો હું કઈ લખી શકું? 7x લખી શકું, એ જ જગ્યાએ મારે લખવું હોય છોકરીઓની, છોકરીઓની સંખ્યા, તો હું લખી શકું 5x, કેટલા લખી શકું? 5x। તો એ શું કહે છે? છોકરાઓની સંખ્યા એ છોકરીઓની સંખ્યા કરતાં 8 વધારે છે, વધારે છે એટલે આપણે વધારે દર્શાવીએ, 7x = 5x + 8, 8 વધારે છે એટલે આપણે 8 લીધા। હવે જોઈએ બે સ્ટેપ છે, સરખા કરીએ। હવે 7x વાળું સ્ટેપ છે એમને એમનામ રહેવા દો, પણ 5 વાળું પદ છે એ આ બાજુ લઈ લે એટલે શું થશે? માઇનસ બરાબર 8। હવે 7x માંથી 5x જશે એટલે કેટલા x વધે? 2x વધશે બરાબર 8। હવે 1x ના 1 એમનામ 8 ના છેદમાં 2, એટલે હવે છેદ ઉડા 4 2 8, એટલે x બરાબર લખવા હોય તો હું કેટલા લખી શકું? x બરાબર 4 લખી શકું। તો હવે આપણે જોઈએ છોકરાઓની સંખ્યા કેની લઈએ? છોકરાની સંખ્યા કેટલી હતી આપણી પાસે? તો કે 7x બરાબર, એટલે 7 × 4 કરીએ એટલે 7 ચોક કેટલા થશે? 28। અને હવે આપણે જોઈએ છોકરીઓની સંખ્યા કેની? છોકરીઓની સંખ્યા કેટલી હતી? તો કે 5x બરાબર, એટલે 5 × 4 એટલે 5 ચોક 20, એટલે 5 ચોક 20। તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે? આપણને વર્ગખંડમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા પૂછી છે,
આટલી સંખ્યા છે કેટલાની છે છોકરાઓની છે આટલી છે એ છોકરીઓની છે તો હવે આપણે જોઈએ કુલ સંખ્યા કુલ સંખ્યા લખીએ એટલે શું કરવો પડે બંનેનો સરવાળો કરવો પડે 28 + 20 એટલે કેટલા થશે 48 કેટલા થશે 48 તો આપણે ક્લાસરૂમમાં કુલ સંખ્યા કેટલી હશે વર્ગખંડની અંદર કુલ સંખ્યા હશે 48 અહીંયા આપણો જવાબ ક્લિયર થાય હવે જોઈએ દાખલા નંબર 11 ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધવાની છે તો ચાલો આપણે જોઈએ જોઈએ દાખલા નંબર 11 દાખલા નંબર 11 ની અંદર ભરતની ઉંમર બરાબર ભરતની ઉંમર આપણે લઈએ x હવે ભરતના પિતાની ઉંમર બરાબર કોની ભરતના પિતાની ઉંમર જોઈએ ભરતના પિતાની ઉંમર કરતાં એ કેટલા 29 વર્ષ કેવો છે ભરતની પિતાની ઉંમર કરતાં 29 વર્ષ મોટો છે 29 વર્ષ મોટો હવે ત્યાર પછી આપણે જોઈએ ભરતના પિતાની ઉંમર હાલ કેટલી હોય ભરતના પિતાની ઉંમર આપણે લખીએ x + 29 લખીએ કેમ કે મોટા છે એટલે 29 + લખ્યા હવે ભરતના પિતાજી ભરતના દાદા કરતા ભરતના પિતાજી ભરતના જે પિતાજી છે એ ભરતના દાદા કરતા કોના કરતા ભરતના દાદા કરતા કેટલા વર્ષ મોટા છે કેટલા વર્ષ નાના છે કરતા 26 વર્ષ નાના છે એટલે આપણે જોઈએ 26 ભરતના દાદા ભરતના પિતા કરતા 26 વર્ષ મોટા છે અને ઓલા એના નાના છે એટલે ભરતના દાદાની ઉંમર આપણે જોઈએ ભરતના દાદાની ઉંમર કોની ભરતના દાદાની ઉંમર જોઈએ x + 29 + 26 બરાબર હવે જોઈએ એટલે આ બેનો સરવાળો કરીએ 29 + 26 એટલે x બરાબર આપણને કેટલા મળે તો કે 55 વર્ષ મળે 55 વર્ષ મળે હવે ત્યારબાદ આપણે જોઈએ આ ત્રણેયની ઉંમરનો સરવાળો છે એ કેટલો થાય છે 135 થાય છે એવું કહે છે તો હવે આપણે જોઈએ x કૌંસની અંદર લખીએ x + 29 + લખીએ x + 55 = 135 હવે જોઈએ છૂટા પાડીએ 1, 2 અને કેટલા 3 એટલે 3x 29 + 55 કરો 29 + 55 એટલે કેટલા થશે 84 બરાબર 135 હવે શું કરીએ 3x ના 3x એમનેમ રહેવા દો બરાબર 135 84 + છે સામેની સાઈડ જશે એટલે માઇનસ થશે 84 - થયા એટલે કેટલા આવે 135 છે સોરી 138 લખ્યા ત્યાં જોઈએ આપણે 135 135માંથી 84 - થાય એટલે કેટલા વધે આપણે માઇનસ કરો અને જુઓ તો કે 51 વધશે તો હવે 51 ત્યારબાદ આપણે જોઈએ છેદ ઉડાડી x બરાબર 51 ના છેદમાં 3 51 ના છેદમાં 3 લઈએ એટલે ક્યાં ભાગ હાલશે તો કે 17 * 51 ક્યાં ભાગ હાલશે 17 * 51 થશે એટલે આપણે લખીએ x = 17 છે આ કોની ઉંમર થઈ તો કે ભરતની ઉંમર થઈ કોની થઈ ભરતની ઉંમર થઈ હવે ત્યાર પછી આપણે શું કહીએ ભરતના પિતાની ઉંમર કોની લેવાની છે ભરતના પિતાની ઉંમર પિતાની ઉંમર કેટલી આપણને કીધી હતી તો કે x + 29 એટલે x ની કિંમત કેટલી મળી 17 + 29 કરો એટલે કેટલા થશે 17 + 29 એટલે આપણને જવાબ મળે કેટલો તો કે 46 વર્ષ
કેટલો મળશે? 46 વર્ષ. 46 વર્ષે ભરતના પિતાની ઉંમર હશે. હવે જોઈએ ત્યારબાદ એના દાદાની ઉંમર આપણે જોવાની છે. કોની? એના દાદાની ઉંમર જોઈએ. દાદાની ઉંમર એટલે દાદાની ઉંમર કેટલી કીધી છે? 55 કીધી હતી. એટલે એક્સની કિંમત આપણી પાસે કેટલી છે? 17. 17 + 55. 17 + 55 કરો એટલે કેટલો જવાબ આવે તમને? 72 વર્ષ. કેટલા આવે? 72 વર્ષ. એટલે 72 વર્ષે ભરતના દાદાની ઉંમર છે, 46 વર્ષે ભરતના પિતાની ઉંમર છે અને 17 વર્ષે ભરતની ઉંમર છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ એક લાસ્ટ દાખલો, દાખલા નંબર 12. 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો. તેની હાલની ઉંમર આપણે જોવાની છે કે એની હાલની ઉંમર છે એ કેટલી છે. તો જોઈ લઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 ની અંદર શું કે રવિની હાલની ઉંમર, હાલની ઉંમર એટલે એક્સ આપણે દર્શાવ્યા. હવે રવિની હાલની ઉંમરના 4 ગણા કીધા. 4 ગણા એટલે એમ બોલીએ 4 ગણા એટલે આને લખવા પડે 4x. કેટલા લખવા પડે? 4x. તો 15 વર્ષ પછી ઉંમર કે છે એટલે હવે આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, 15 વર્ષ પછીની ઉંમર, પછી રવિની ઉંમર. 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી હોય? તો કે x + 15. પછીની કે છે એટલા માટે. તો હવે જોઈએ ઉંમર, તેની હાલની ઉંમરની 4 ગણી છે એટલે આપણે લખીએ સ્ટેપ અને ગણીએ દાખલો. x + 15 = 4x. હવે શું કરે? એક્સ એક્સ વાળું પદ છે, 4x છે અને આ બાજુ લઈ લઈએ, બરાબર x + 15. હવે શું કરીએ? 4x છે, આ x છે, આ બાજુ આપણે લઈ લઈએ. 4x - x, કેમ કે પ્લસ છે સામેની સાઈડ આવ્યો એટલે કેવા થશે? માઇનસ. એટલે થયા 3x = 15. 3x = 15 થયા. હવે શું કરશું? આપણે એનો છેદ ઉડાડી x = 15 ના છેદમાં 3. 15 ના છેદમાં 3 એટલે ક્યાં છેદ ઉડે? 5 * 3 = 15. એટલે x = કેટલા આવે? 5. કેટલા આવશે? 5. x = 5 આવ્યા. આ શું થયું? રવિની હાલની ઉંમર થઈ. રવિની હાલની ઉંમર કેટલી? 5 વર્ષ થઈ. કેટલા વર્ષ? 5 વર્ષ થઈ. અહીંયા છે એ આપણો દાખલો છે, એ કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા સુધીનો આપણું સ્વાધ્યાય રાખીએ, બાકીના દાખલા નેક્સ્ટ લેક્ચર.